નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પાઠ 2 સાપ અને મદારી વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે મદારી તો બધાએ જોયું છે, સાપ પણ જોયું હશે. તો સાપ અને મદારી વિશે આ પાઠમાં આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સાપ શું છે? તો કે સાપ એ સરીસૃપ વર્ગનો પ્રાણી છે. સાપને આગળના પ્રકરણમાં જોયું કે સાપને કાન હોતા નથી, સાપને કાન હોતા નથી. કે મદારી શું કરે છે? તો કે મદારી સાપને પકડે છે, તેને પાડે અને વાંસની ટોપલીમાં લઈ અને એક ગામથી બીજા ગામ ફરી અને લોકોના સામે શું બતાવે છે? ખેલ બતાવે છે. મદારી કે મદારીને બધાએ જોયું છે કે બધા પોતાના ગામમાં કે સોસાયટીમાં મદારી આવતો હશે, જોયો હશે વિદ્યાર્થી મિત્રો. તો કે મદારી આવે છે ને શું વગાડે છે? બીન વગાડે છે અને સાપને નચાવે છે. તો એવી જ અહીંયા જે પ્રાણીઓની વાત કરવામાં આવી છે કે મદારી જે લોકો છે એ કઈ રીતે સાપને પકડે છે, કે કઈ રીતે પોતાના જીવનનું ગુજરાન ચલાવે છે એ, અને મદારીને સાપને મારતા નથી કે તેમની ચામડી વીતતા નથી, તેઓ શું કરે છે? સાપને સારી રીતે રાખે છે. પરંતુ કેટલાક લોકો શું કરે છે? સાપ અને અન્ય જંગલી પ્રાણીઓને મારી અને તેમની ચામડી કે અન્ય અંગો મોંઘા ભાવે વેચતા હોવાથી સરકારે ઘણા બધા કાયદા પણ બનાવ્યા છે. તો અહીંયા આપણે સાપ વિશે શીખીશું કે સાપ અને મદારી દ્વારા આપણે આ પાઠનો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. તો અહીં તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 15 ઉપર જે આપેલું છે, સાપનું ચિત્ર આપેલું છે, વચ્ચે મદારીનું ચિત્ર દોરેલું છે, તમે ધ્યાનથી જોઈ શકો છો વિદ્યાર્થી. તો અહીંયા જે છે એ મદારી શું કરે છે? મદારીના હાથમાં શું છે તમે જોઈ શકશો, એને શું કહેવાય? બીન કહેવાય છે. શું કહેવાય? બીન. જે બીન છે એ વગાડીને શું કરે છે? તે સાપને નચવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું તો તમારું ધ્યાન સ્ક્રીન ઉપર જે પાઠ્યપુસ્તકનું પેજ નંબર 15 દેખાય છે તેના ઉપર. તો લખ્યું છે કે હું આર્યનાથ છું. એટલે મારું નામ શું છે? આર્યનાથ છે. હું કંઈક એવું ખાસ કરી શકું છું કે જે તમારામાંથી કોઈ ના કરી શકે. અહીંયા શું કહે છે આર્યનાથ? કે હું એવું કંઈક ખાસ કરી શકું છું જે તમારામાંથી મારા જેવું કોઈ કરી શકશે નહીં. શું તમે જાણો છો? પ્રશ્ન કરે છે કે શું વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે હું એવું તો શું કરી શકું છું જે તમારા કોઈના કોઈમાંથી ના કરી શકું? હું બીન વગાડી શકું છું. તમને અચરજ થશે, હા, હું બીન વગાડી સાપને નચાવી શકું છું. એટલે કે હું બીન, મદારીના હાથમાં તમે જુઓ છો ચિત્રમાં દેખાય છે, એને શું કહેવાય છે? બીન કહેવાય છે. શું કહે છે? હું બીન વગાડી અને સાપને નચવી શકું છું. તમને આ કલા મારા કુટુંબના સભ્યો પાસેથી શીખી છે. એટલે કે આર્યનાથે આ બીન વગાડવાની કલા કોની પાસેથી શીખી છે? તો તેમના કુટુંબના સભ્યો પાસેથી આ કલા તેણે શીખી છે. હવે આર્યનાથ જે છે એના ઘરના જે સભ્યો છે અથવા તો એના દાદા છે એ શું કરતા હશે? તો આપણે એવું અનુમાન કરવું કે તેઓ સારો સાપ પકડવામાં ખૂબ જ પ્રખ્યાત હશે. તો આગળ કહે છે કે અમે લોકો કાલબેલિયા તરીકે જાણીએ છીએ. કાલબેલિયા તરીકે આ લોકો જાણીતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આર્યનાથ મદારીના કુટુંબના લોકો શાના તરીકે જાણીતા છે? તો કે કાલબેલિયા તરીકે જાણીતા છે. હવે આગળ, અમારા બધામાં મારા દાદા રોશનનાથજી ખૂબ જ પ્રખ્યાત છે. એટલે કે અમારા ઘરમાં જેટલા પણ છે તેમાં સૌથી પ્રખ્યાત મારા દાદા છે, કે જેનું નામ શું છે? રોશનનાથજી. તે સરળતાથી ઘણા ઝેરી સાપ પકડી શકતા હતા. એ અમને તેમના ભૂતકાળની ઘણી વાતો કહે છે. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ કે એના જે દાદા છે આર્યનાથના, જેમનું નામ રોશનનાથજી છે, તે ઘણા જ પ્રખ્યાત હતા અને તે ઘણા ઝેરી સાપો સરળતાથી પકડી શકતા હતા. એ ભૂતકાળની વાત છે કે ભૂતકાળની જે ઘણી બધી વાતો છે, એમણે જે સાપ પકડ્યા હશે, ઝેરી સાપ પકડતા,
કઈ રીતે પકડતા હશે તે દરેક વાતો એ ભૂતકાળની ઘણી બધી વાતો આ રોશનનાથજી દાદા જે છે એ આર્યનાથના કહેતા હતા. આવો તેમની વાર્તા તેમના પોતાના શબ્દોમાં સાંભળીએ. અહીંયા હવે જે રોશનનાથજી જે વાત કહે છે એ વાત એમના શબ્દોમાં આપણે અહીંયા સાંભળવાની છે. અહીંયા જે નાગ ગુંફણ આપેલું છે તમે જોઈ શકશો, એ ભાત જે આપેલી છે અહીંયા ભાતની જો તો કે આ પ્રકારની જે ભાત છે એ જે નાગ ગુંફણની અહીંયા જે ભાત આપવામાં આવી છે ભાત ક્યાં ક્યાં તો કે આ જે ભાત છે એ સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ભારતમાં રંગોળીમાં અથવા તો ભરત ગૂંથણમાં તથા દિવાલ શણગારવામાં વપરાય છે. અહીંયા જે પાઠ્યપુસ્તકના પેજ ઉપર નાગ ગૂંફણની જે ભાત આપવામાં આવેલી છે એ ભાત ક્યાં ક્યાં વપરાય છે તો કે સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ભારતમાં, તે પછી રંગોળીમાં ભરત ગૂંથણમાં તથા દિવાલ શણગારવામાં પણ વપરાતી જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કઈ વાત સાંભળવાની છે તો કે રોશનનાથજીએ તેમના પોતાના શબ્દોમાં જે વાત કહી છે એ વાત આપણે અહીંયા સાંભળીશું. તો હવે બધાનું ધ્યાનથી વાર્તા સાંભળવાની છે અને વાર્તાને સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો બધાનું ધ્યાન પેજ નંબર 16 ઉપર જે આપણે સ્ક્રીન ઉપર દેખાઈ આવે છે તે જેમાં રોશનનાથ દાદાજીએ જે વાત કરી છે વાતને આપણે ધ્યાનથી સાંભળીશું અને સમજીશું. તો બધાનું ધ્યાન પેજ નંબર 16 પર. તો વિદ્યાર્થી મિત્રો જે આપણે રોશનનાથજી દાદાની વાત કરી છે જે આર્યનાથના દાદા છે કે જેમની વાત હવે આપણે સાંભળીશું તો અહીંયા છે કે દાદાજીને યાદ છે, એટલે કે દાદાજીને એમને જે ભૂતકાળની વાત યાદ છે. તો મારા દાદા અને પરદાદાના સમયથી અમે મદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. એટલે આપણે વિચાર્યું કે એના દાદા અને એના દાદાના દાદા એટલે કે પરદાદા એટલે કે આર્યનાથના જે દાદા છે રોશનનાથજી અને રોશનનાથજીના એ દાદા એટલે કે પરદાદા એટલે કે વંશ પરંપરાગત એટલે કે અમે જે આ વ્યવસાય મદારીના વ્યવસાય સાથે મારા દાદા અને પરદાદાના સમયથી અમે મદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ એટલે કે વંશ પરંપરાગત સાપ અમારા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. યાને કે સાપ એ અમારા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. કઈ રીતે તો મદારી શું કરે છે તો કે મદારી બીન વગાડીને સાપને નચવે છે અને મદારીનો સાપનો ખેલ જોઈ લોકો તેને શું આપે છે પૈસા અથવા અનાજ આપે અને વળી મદારી ઔષધિઓ વેચી પૈસા મેળવી અને પોતાનું ગુજરાન પણ ચલાવે છે. એટલે કે આ રીતે સાપ એમના જીવનનું શું છે એક મહત્ત્વનો ભાગ છે. અમે સાપને વાંસની ટોપલીમાં લઈ જઈ એક ગામથી બીજા ગામ શું કરતા હતા ફરતા અને જ્યારે ગામમાં ઊભા રહેતા ત્યાં અમારી આજુબાજુ ટોળું થઈ જતું પછી અમે અમારી ટોપલીમાંથી સાપ બહાર કાઢતા. ચિત્રમાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે મદારી છે, મદારીના હાથમાં બીન છે, ટોપલી વાંસની ટોપલી છે, બીન વગાડે છે એટલે કે સાપ ટોપલીમાંથી બહાર નીકળે છે, આજુબાજુ લોકો ટોળું વળ્યા છે. તો જ્યારે પણ મદારી ગામમાં જાય છે ત્યારે શું થાય છે તો કે અમારી આજુબાજુ ટોળું થઈ જતું હતું અને ત્યાર પછી શું કરતા હતા મદારી ટોપલીમાંથી સાપ બહાર કાઢતા હતા. ખેલ બતાવ્યા પછી પણ લોકો ઊભા રહેતા, તેઓ જાણે કે અમારા ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ રહેતી એટલે કે આની સાથે સાથે તેઓ શું ઔષધિઓ પણ રાખતા હતા. અમે આ ઔષધિ જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી બનાવતા. જ્યારે સાપને પકડવા જાય છે તો જંગલમાં જાય છે ત્યારે એવી અનેક પ્રકારની જે વનસ્પતિ છે જે ઔષધ તરીકે ઉપયોગ થાય છે તો શું કરે છે તો જે જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી તેઓ ઔષધિઓ બનાવતા. હું આ બધું મારા દાદાજી પાસેથી શીખેલો. કોણ કહે છે કે આ વાત આર્યનાથના દાદા રોશનનાથજી કહે છે. એ એવા કોની પાસેથી તો કે પોતાના દાદા પાસેથી શીખ્યા હતા. મને આનંદ છે કે હું મારી ઔષધિથી લોકોની મદદ કરી શકું છું. જુઓ
દાદાને આનંદ છે. કેમ? કારણ કે મારી ઔષધિથી હું લોકોને મદદ કરી શકું છું. કારણ કે એ સમયે ડૉક્ટર અને હોસ્પિટલ ખૂબ જ દૂર હતા. પહેલાંના જમાનામાં અત્યારે જેટલી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે હોસ્પિટલની અને ડૉક્ટરોની, એટલી સુવિધાઓ પહેલાંના સમયમાં હતી નહીં. તો એટલા માટે જે આ જે દાદા છે એ લોકોની ખૂબ જ મદદ કરતા હતા. તેના બદલામાં લોકો અમને થોડા પૈસા અથવા અનાજ આપતા અને આ રીતે અમારું ગુજરાન ચલાવતા. એટલે કે તે સમયમાં જે ઔષધિ આપતા હતા અને જે ખેલ બતાવતા હતા સામે, આના કારણે લોકો શું કરતા હતા, એમને પૈસા અને અનાજ આપતા હતા. અને આ પૈસા અને અનાજથી શું કરતો હતો, તો કે તેમને પોતાના ઘરનું ગુજરાન ચાલતું હતું. ક્યારેક કોઈને સાપ પડ્યો હોય તો તે જગ્યાએ મને બોલાવવામાં આવતો. ડંગ એટલે કે ક્યારેક કોઈને સાપ પડ્યો હોય તો ત્યારે આ જે દાદા છે તેમને બોલાવવામાં આવતા હતા. ને ડંખના નિશાન પરથી હું જાણવાનો પ્રયત્ન કરતો કે એ માણસને કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે. જો મદારી એક જ્ઞાની હોય છે, આ બાબતમાં એમને સૌથી વધારે જ્ઞાન હોય છે કે કયો સાપ ઝેરી છે કે કયો સાપ ઝેરી નથી, કયા સાપના ઝેરનું ઝેર સૌથી વધુ અસર કરે છે. તો આ દાદા શું કરતા હતા, તો કે ત્યાં બોલાવતા તો ત્યાં જતા હતા અને સાપે જ્યાં ડંખ માર્યો હોય તે ડંખના નિશાન પરથી તેઓ જાણવાનો પ્રયત્ન કરતા કે આ સાપ ઝેરી, કયા સાપે તેમણે ડંખ માર્યો છે. તે પછી હું તેના માટે ઔષધિ આપતો. પછી દાદા શું કરતા હતા, તો એના પ્રમાણે નિશાનીને જોઈ તેઓ ઔષધિ આપતા હતા. પરંતુ હું હંમેશા સમય પર મદદને જઈ શકતો ન હતો. કેમ? કારણ કે અહીંયા દાદા કહે છે કે બધી જ બાબતની જાણ મને હતી, તો છતાં પણ હું સમય પર મદદે જઈ શકતો ન હતો. તમે જાણો છો કે અમુક સાપના ડંખથી તરત જ મૃત્યુ થાય છે, પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી. એટલે કે અમુક સાપ એવા હોય છે કે જે ડંખ મારે તો તરત જ માણસનું મૃત્યુ થઈ જતું હોય છે, પરંતુ બધા સાપ ઝેરી હોતા. ક્યારેક ખેડૂતો સાપ સાપની બૂમો પાડતા મદદ માગવા આવતા ત્યારે હું તે સાપ પકડી લેતો. શું કહે છે, જ્યારે ખેતરમાં ખેડૂતો કામ કરતા હોય છે અને કામ કરતા કરતા જો સાપ દેખાય આવે તો શું કરતા હતા ખેડૂતો, તો કે બૂમ પાડતા હતા કે સાપ સાપ. તો ત્યારે હું તેમની મદદ, મારી જ પાસે તેઓ મદદ માગવા આવતા હતા, તો ત્યારે હું તેમની મદદે જતો હતો. અને પછી શું કરતા હતા, તો હું સાપ તે સાપને પકડી લેતો હતો. હવે આજે દાદાની વાત છે એ આગળ છે. દાદાની વાત પાન નંબર 17 ઉપર છે. બધાનું નામ ધ્યાન હવે પાન નંબર 17 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આગળ, ત્યારે હું તે છેવટે તો હું બાળપણથી સાપ પકડવાનું કામ કરતો હતો. તો ત્યારે શું કરતા હતા, તે સાપને પકડી લેતા હતા. કોણ? તો કે આર્યનાથના જે દાદા છે તે. છેવટે તો હું બાળપણથી જ સાપ પકડવાનું કામ કરતો, એટલે કે બાળપણથી તેમને સાપ પકડવાનું આવડતું હતું. ઓહ, તે દિવસો સારા હતા અને અમે લોકોને ઘણી રીતે મદદ કરી શકતા હતા. અને કે ત્યારના જે સમયના દિવસો હતા એ દિવસો ખૂબ જ સારા હતા અને અમે લોકોની ઘણી રીતે મદદ પણ કરતા હતા. અમે તેમનું મનોરંજન પણ કરતા. તે અત્યારના સમય જેવું ન હતું જ્યારે લોકો મનોરંજન માટે ટેલિવિઝન જોતા હતા. એટલે કે પહેલાંના સમયની વાત કરવામાં આવી છે અહીંયા, કે મનોરંજનની વાત કરવામાં આવી છે. તો ત્યારે અમે શું કરતા હતા, તો કે સાપનો ખેલ બતાવીને તેમનું મનોરંજન પૂરું પાડતા હતા. તે અત્યારના સમય જેવું નહોતું, એટલે કે અત્યારે જેવું છે તેવું પહેલાંના સમયમાં હતું નહીં. જ્યારે લોકો મનોરંજન માટે શું કરતા હતા, ટેલિવિઝન જોતા હતા. તેથી મિત્રો પહેલાંના જે સમયની વાત કરવામાં આવે છે કે લોકો મનોરંજન માટે શું કરતા હતા, કે ટેલિવિઝન જોતા હતા, આવા મદારીના ખેલ પણ જોતા હતા. જ્યારે અત્યારે એક આધુનિક યુગ થઈ ગયો છે, મોબાઈલ આવી ગયો છે અને આ બધું બંધ થઈ ગયું છે. જ્યારે હું મોટો થયો ત્યારે
મારા પિતાજીએ મને સાપના ઝેરી દાંત કાઢતા શીખવાડ્યું. એટલે કે આર્યનાથના જે દાદા છે કે જેમનું નામ છે રોશનનાથજી, તેઓ કહે છે કે જ્યારે હું મોટો થયો ત્યારે મારા જે પિતાજી છે એમણે શું કર્યું હતું, તો કે મને સાપના ઝેરી દાંત કાઢતા શીખવ્યું હતું કે સાપના જે ઝેરી દાંત છે કઈ રીતે કાઢી શકાય. તેમણે મને સાપની ઝેરની નળી કેવી રીતે બંધ કરવી તે પણ શીખવ્યું હતું. યાની કે એમના જે દાદા છે એટલે કે એના જે પિતાજી છે, દાદાના પિતાજી, એમણે જેમણે શીખવ્યું હતું કે એમના છોકરાને કે કઈ રીતે સાપના ઝેરી દાંત કાઢવા અને ઝેરની જે નળી છે એ કેવી રીતે બંધ કરવી, આ બધી જ બાબતો તેમને તેમના પિતા પાસેથી શીખવા મળ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી આ રોશનનાથજી દાદા જોડેથી તેમની વાત સાંભળી હવે આપણે આ વાર્તાના આધારે અહીંયા જે વિચારો અને કહો જેવા જે પ્રશ્નો છે એના આપણે જવાબો આપીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ બધું ધ્યાનથી સાંભળવાનું છે અને વિચારો અને કહોના જે પણ પ્રશ્નોના ઉત્તર છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. બધા વિદ્યાર્થીઓ ફરજિયાત લખવાના છે. પહેલું છે, શું તમે ક્યારેય સાપ જોયો છે, ક્યાં? તો આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો. હું અહીંયા જે પ્રશ્નનો જવાબ કહું છું એ લખવો હોય તો પણ લખી શકો છો. તેનો જવાબ છે, હા, મેં પ્રાણી સંગ્રહાલયમાં અને મદારી પાસે સાપ જોયો છે. બીજો પ્રશ્ન, શું તમે તેનાથી ડરો છો, કેમ? શું તમે સાપથી ડરો છો? હા, તો કેમ? હા, જવાબ લખવાનો છે, હા, મને સાપથી ડર લાગે છે. લોકો એમ કહે છે કે સાપ ઝેરી હોવાથી તેના કરડવાથી મૃત્યુ થાય છે. એટલે કે સાપ ઝેરી હોય છે તે કરડે તો મૃત્યુ થાય, એટલા માટે મને શું થાય છે, ડર લાગે છે. ત્રીજો પ્રશ્ન, શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે? તમે માનો છો? આપણે જોયું અહીંયા આગળ વાર્તામાં, તે વાર્તામાં તો એવું કીધું છે કે બધા સાપ ઝેરી હોતા નથી. તો જવાબ, ના, બધા સાપ ઝેરી હોતા નથી, અમુક સાપ જ ઝેરી હોય છે. આગળનો પ્રશ્ન છે, ચાર નંબર, શું તમે કોઈને બિન વગાડતા જોયા છે, ક્યાં? જવાબ છે, હા, અમારા ગામની બાજુની ખુલ્લી જગ્યામાં ભરાતા મેળામાં અમે ગયા હતા, ત્યાં મદારીને બિન વગાડતા જોયા હતા અને બિન વગાડીને તે સાપને નચવતો હતો. એટલે કંઈ હજી પણ કંઈ આપીશું એ પ્રશ્નોના જે જવાબ મેં કયા છે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. હવે આગળનો પ્રશ્ન છે કે પ્રકરણ એકમાં તમે જોયું કે સાપને કાન હોતા નથી, શું સાપ બિન સાંભળે છે કે બિન હલે તેમ નાચે છે? તમે શું માનો છો? આપણે પહેલું પાઠ છે મજાની ઇન્દ્રિયો, એમાં સાપ વિશેની વાત કરી હતી કે સાપને કાન હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે કે સાપને કાન ન હોવાથી તે બિનનો સંગીતમય અવાજ સાંભળી શકતો નથી, અને કે એને કાન નથી એટલા માટે તે અવાજ સાંભળી શકશે નહીં, પરંતુ બિન હલે તેમ તે પોતાની ફેણ હલાવે છે અને લોકો આને સાપ નાચે એમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબમાં શું લખવાનું છે કે સાપને કાન ન હોવાથી તે બિનનો સંગીતમય અવાજ સાંભળી શકતો નથી, પરંતુ બિન જે હલે તેમ તે પોતાની ફેણ હલાવે છે અને લોકો આને શું કહે છે કે સાપ નાચે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આ પ્રશ્નના જવાબ તમારે નોટબુકમાં લખવાના છે, હોમવર્કમાં. આપણે શું કરી શકીએ? આર્યનાથ, તારા પિતા બાળપણથી જ મારી સાથે મુસાફરી કરતા, તે શીખ્યા વગર જ બિન વગાડતા શીખી ગયા હતા. દાદાની વાત આગળ ચાલુ છે કે શું કહે છે કે આર્યનાથ, તારા જે પિતા છે એ બાળપણથી શું કરતા હતા? તો કે મારી જોડે ફરતા હતા અને આના કારણે તે શીખ્યા વગર જ તેમને બિન વગાડતા આવડી ગયું. અત્યારના દિવસોમાં હવે મુશ્કેલી ભરી છે,
એ પહેલાંના જમાનાની પહેલાંના જે સમયની વાત છે ને અત્યારના જે સમયની વાત છે કે અત્યારના સમયના અત્યારના દિવસોમાં હવે મુશ્કેલી ભર્યું છે કે હવે સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનું અને તેમને પાસે ન રાખવાનું શું કર્યું છે કાયદો બનાવી દીધો છે અને કેટલાક લોકો પ્રાણીઓને મારીને શું કરે છે તો કે તેમની ચામડી મોંઘા ભાવે વેચે છે તેથી સરકારે તેમની વિરુદ્ધ કાયદો બનાવી દીધો છે અને હવે આ કાયદાને લીધે અમે કેવી રીતે ગુજરાન ચલાવ્યું લોકો કહે છે અમે સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ પરંતુ અમે લોકોએ ક્યારેય સાપને માર્યા નથી અને તેમની ચામડી વેચી નથી તો વિદ્યાર્થી મિત્રો સરકારના આ કાયદા બન્યા પછી મદારી લોકોનું જીવન ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે કઈ રીતે તો સરકારે જે કાયદો બનાવ્યો છે એ કાયદાના કારણે તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકતા નથી પહેલાંના સમયમાં તો તેઓ શું કરતા હતા તો કે મદારી સાપને પાળતા હતા અને લોકોને સાપનો ખેલ બતાવી પૈસા તથા અનાજ મેળવતા હતા પરંતુ સરકારે હવે જંગલી પ્રાણીઓને પકડવા નહીં તેમજ તેમને પાસે રાખવા નહીં તેવો કાયદો બનાવ્યો છે અને આ કાયદાને લીધે શું થયું છે તો મદારી સાપને પાડી શકે નહીં તથા સાપનો ખેલ બતાવી શકે નહીં જેના કારણે આમ થવાથી તેમનું ગુજરાન ચલાવવું ખૂબ જ શું થયું છે મુશ્કેલ બની ગયું છે હવે આગળ પાન નંબર 18 પર બધાનું ધ્યાન તો હવે પાન નંબર 18નો આપણે અભ્યાસ કરીશું તો આગળ દાદા કહે છે કે જો અમે ઈચ્છ્યું હોત તો સાપને મારીને ઘણા પૈસા કમાવી શકતા હતા જો અમે એવી ઈચ્છા રાખી હોત તો અમે અત્યાર સુધી સાપને મારીને ઘણા બધા પૈસા કમાઈ શકતા હતા પરંતુ અમે ક્યારેય એવું કર્યું નથી અને કરીશું પણ નહીં એટલે કે આર્યનાથના દાદા જે વાત કરે છે કે અમે અત્યાર સુધી જો એવું ઈચ્છા હોત તો સાપને મારીને ઘણા બધા પૈસા કમાવી શકીએ પરંતુ આજ સુધી અમે એવું કર્યું નથી અને કરીશું પણ નહીં કેમ તો કે સાપ અમારો ખજાનો છે અમે જે અમે એક પેઢીથી બીજી પેઢીને આપીએ છીએ એટલે કે સાપ અમારો એક અમૂલ્ય ખજાનો છે જે અમે વારસામાં મળેલો છે જે અમે અમારી એક પેઢી પછી બીજી પેઢીને શું કરીએ છીએ આપીએ છીએ અમે અમારી દીકરીઓના લગ્ન પણ સાપ પેઢીમાં આપીએ છીએ એટલે કે જ્યારે દાદા શું કહે છે કે જ્યારે અમે અમારી દીકરીઓના લગ્ન કરીએ છીએ તો અમારી દીકરીઓના લગ્નમાં અમે સાપ પેટમાં આપતા હોઈએ છીએ અમારા કાલબેલિયા નૃત્યમાં પણ સાપના જેવું જ હલન ચલન હોય છે આજે જે મદારી લોકો છે એને કાલબેલિયા તરીકે ઓળખવામાં છે અને જે કાલબેલિયા નૃત્ય પણ છે અને આ નૃત્ય કેવું છે તો સાપના જેવું જ હલન ચલન હોય છે આર્યનાથ તારે તારા માટે અલગ જ જીવન બનાવવાનું તને તારા પિતા તરફથી બિન વગાડવાની ભેટ મળી છે તું અને તારા પિતરાએ બિન વગાડી લોકોનું મનોરંજન કરી શકો તો આર્યનાથના જે દાદા છે એને કહે છે કે તને જે આ બિન વગાડવાની જે આવડત છે એ ભેટ તને શું કર્યું તો કે તારા પિતા તરફથી મળી છે અને તું અને તારો જે પિતરાય છે એ બંને શું તો કે આ બિન વગાડીને શું કરું છું તો કે લોકોનું મનોરંજન કરી શકો છું અહીંયા આકૃતિમાં તમે ચિત્રમાં જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો મદારી જે લોકો છે એ બિન વગાડે છે અને બિન વગાડવામાં કયા કયા સાધનો તો કે વપરાયેલા સાધનો સંગીતના સાધનો તો અહીંયા છે કે બિન તુંબા એટલે કે એક પ્રકારનો ડ્રમ છે ખંજરી અને ઢોલ ખંજરી બધાએ જોઈ છે ઢોલ હવે ઢોલ સિવાયના ત્રણેય વાદ્યો સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે એટલે કે ઢોલ સિવાય બાકીના જે બીન છે તુંબા છે અને ખંજરી છે આ ત્રણેય જે વાદ્યસમાંથી બનાવવામાં આવે છે તો કે સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે અહીં આગળ આપણે છે પરંતુ તમે તમારા વડીલો તરફથી મેળવેલું જ્ઞાન આ જ્ઞાન બરબાદ કરતા નહીં એટલે કે આર્યનાથના દાદા આર્યનાથે કહે છે કે તમને જે પણ જ્ઞાન તમારા વડીલો પાસેથી મેળવ્યું છે એ જ્ઞાનને કદી પણ ભૂલતા તમારા સાપ વિશેના આ જ્ઞાનની ગામ કે શહેરમાં બાળકો સાથે આપ લે કરો તમારા જે મિત્રો છે ગામના મિત્રો છે શહેરના મિત્રો છે
અથવા તો બાળકો છે એ બાળકો સાથે તમે આ સાપ વિશેના જ્ઞાનની આપ લે કરો કે જેથી બીજા લોકો પણ આ સાપ વિશેના જ્ઞાનથી માહિતગાર થાય. તેમને કહો કે તેઓ સાપથી ડરે નહીં, તેઓને ઝેરી સાપ ઓળખવામાં મદદ કરો. એટલે કે આપણા પાસે જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન બીજા લોકોને આપી કે જેથી તે ઝેરી સાપને ઓળખવામાં તેમને મદદરૂપ થાય અને બીજા લોકોમાં જે ડર છે, સાપનો જે ડર છે એ ડર દૂર થાય. ચિત્રમાં તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, કાલબેલિયા નૃત્ય કઈ રીતે થાય છે એનું એક ચિત્ર આપવામાં આવ્યું છે કે જે રીતે સાપ જે હલનચલન કરે છે એ સાપના જેવું જ હલનચલન આ નૃત્યમાં કરવામાં આવે છે. જે આપણે અહીંયા જે ચિત્ર આપેલું છે ચિત્રમાં તમે જોઈ શકશો, જે ચિત્ર કાલબેલિયા નૃત્યનું છે. આગળ તેમને કહો સાપ કેવી રીતે ખેડૂતોનો મિત્ર છે. એટલે કે તમારી પાસે આર્યના, તારી પાસે જે પણ જ્ઞાન છે, તારા પિતરાય પાસે જે પણ સાપ વિશેનું જ્ઞાન છે એ જ્ઞાનને તમે બીજા લોકો સુધી પહોંચાડો કે જેથી બીજા લોકોને પણ ખબર પડે કે સાપથી ડરવાની જરૂર નથી, કેમ અને તેમને એ પણ ઝેરી સાપને ઓળખવામાં મદદ કરો. અને કહો કે સાપ કેવી રીતે ખેડૂતોના મિત્ર છે. તેઓ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે. સાપનો ખોરાક ઉંદર તો શું કરે છે, ખેતરમાં જે પાકનો બગાડ કરે છે ઉંદર, તો એવા ઉંદરોને આ સાપ ખાઈ જાય છે. જેઓ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે, નહીં તો ઉંદર પાક ખાઈ જાય. હવે તમે અમારી વાર્તા કહો અને તમારા જીવનની પણ નવી વાર્તા તમારા પૌત્રને કહેવા માટે બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે આર્યનાથના દાદા જે રોશનનાથ જઈ છે, એમણે જે આ વાર્તા તેમના જીવનની, તેમના ભૂતકાળની જે વાત આર્યનાથને કહી છે અને એમના એ સમયનું જે જીવન છે એના વિશે જે વાત કરી છે, એ વાતને, વાર્તાને આપણે ધ્યાનપૂર્વક સાંભળી છે અને સમજીએ છીએ. આવી એવી જ વાર્તા તમારે તમારા દાદાના, દાદા ઘરમાં હોય તો દાદાના જીવનની, ભૂતકાળની વાત પણ તમારે સાંભળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે આ કથા સાપ અને મદારીના સંબંધો અને એકબીજા પરની નિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે મદારી અને સાપ, સાપ દ્વારા તે શું કરે છે, પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે છે, પરંતુ બધા જ લોકો પ્રાણીઓ સાથે ખરાબ વ્યવહાર કરતા હોતા નથી. આમ આપણે પ્રાણીઓને હેરાન કરવા અથવા તો ખીચવા જોઈએ નહીં. આપણામાં જેવું જીવ છે એવું પ્રાણીમાં પણ જીવ છે. હવે આપણે આ વાર્તાના આધારે આગળ પાન નંબર 19 ઉપર લખોની જે પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિ વિશે આપણે ચર્ચા કરીશું. તો બધા જ વિદ્યાર્થીઓનું ધ્યાન પેજ નંબર 19 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 19 ઉપર લખો, પહેલું છે, તમે ક્યારેય પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે? વિદ્યાર્થી મિત્રો, તમે, આપણે જે જોયું કે પ્રાણીઓને, વિવિધ પ્રકારના પ્રાણીઓને મનોરંજન માટે સર્કસમાં પણ જોયા હશે અથવા તો રોડ ઉપર અથવા તો કોઈ પાર્કમાં પણ જોયા હશે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ઉદાહરણ તરીકે સર્કસમાં, રોડ પર અથવા પાર્કમાં. શું તમે પ્રાણીઓને જોયા છે કે જે પ્રાણીઓનો મનોરંજન માટે ઉપયોગ થતો હોય? તો પહેલું છે કે શું તમે આ જોયું છે, ક્યારે? બીજું નીચે લખ્યું છે, કયા પ્રાણીઓના ખેલ તમે જોયા? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે તમારા શબ્દોમાં જવાબ લખવાનો છે કે શું તમે ક્યારેય સર્કસમાં, રોડ પર કે પાર્કમાં પ્રાણીઓને મનોરંજનમાં ઉપયોગમાં લેતા હોય એવું જોયું છે? હા, જોયા હોય તો કયા ખેલ જોયા છે એ તમારે લખવાનું છે. હું અહીંયા જે જવાબ કહું છું એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે. હા, હું મારા માતા પિતા સાથે ગયા મહિને સર્કસ જોવા ગયો હતો. ત્યાં મેં હાથી, ઘોડા, વાઘ અને રીંછ જેવા પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા હતા. કોઈક વાર રોડ પર બતાવતા ખેલમાં સાપ, માંકડા અને રીંછનો મનોરંજન માટે ઉપયોગ થતો જોયો છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે, લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે? તમે કોઈ ખેલ જોવા ઊભા રહ્યા હોય
તો તમે જોજો લોકો કેવું એની એમની સાથે કેવો વ્યવહાર કરે છે. તો લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે સારો વ્યવહાર કરે છે. બીજો પ્રશ્ન, કોઈ પ્રાણીઓને ખીજવતું હતું કેવી રીતે? તમે જે મનોરંજન જોયું છે એમાં કોઈ પ્રાણીઓને ખીજવતું હતું કેવી રીતે? તેનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે. હું અહીંયા જે બોલું છું એ જવાબ લખવો હો તો પણ ચાલશે. તો આનો જવાબ આવશે હા, કેટલાક તીખડખોર છોકરાઓ પ્રાણીઓને ખીજવતા હતા. તેઓ પ્રાણીઓની ક્રિયાઓની નકલ કરતા હતા અને તેમની સામે ધુરકતા હતા, તેમજ તેમને ચીડવતા હતા. આગળનો પ્રશ્ન છે, ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થયા હતા? તમે વિદ્યાર્થી મિત્રો ખેલ જોયો, હા હવે ખેલ જોયો, ખેલ જોયા પછી તમારા મનમાં કેટલા કયા પ્રશ્નો ઉદ્ભવ્યા? તો એ જે પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવ્યા છે તેની નોંધ તમારે કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. તો ધારો કે એક્ઝામ્પલ તરીકે, શું આપણા મનોરંજન માટે પ્રાણીઓને તેમની મરજી વિરુદ્ધ કામ લેવું એ સારી વાત છે? બીજું, પ્રાણીઓને તેમના પરિવારથી દૂર કરવા તે યોગ્ય છે? ત્રીજું, શું આ પ્રાણીઓને ભરપેટ ખાવાનું અપાતું હશે? આગળ, પ્રાણીઓને કાયમ માટે પાંજરામાં બંધ કરવા એ યોગ્ય છે? આગળ, લોકોના મનોરંજન માટે અને માલિકને પૈસા કમાવવા માટે પ્રાણીઓને ગુલામ બનાવવા અને તેમની પાસે સખત કામ લેવું શું એ યોગ્ય છે? આ દરેક પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવતા હોય છે. તો આ પ્રશ્નોના જે ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં ગૃહકાર્યમાં લખવાના છે અને ફરજિયાત બધાએ ગૃહકાર્યને સબમિટ કરાવવાનું છે. આગળનું છે, તમારે બધાએ કલ્પના કરવાની છે વિદ્યાર્થી મિત્રો. કલ્પના એટલે કે વિચારવાનું છે કે તમે પાંજરામાંના એક પ્રાણી છો. વિચારો તમને કેવો અનુભવ થશે. નીચેના વાક્ય પૂરા કરો. પાંજરામાં સિંહ આપ્યો છે, એ સિંહની જગ્યાએ આપણે કલ્પના કરી અને શું કરવાનું છે, આપણને ત્યાં પાંજરામાં મૂકી દેવાનું છે કે હું જ સિંહ છું. એવી કલ્પના કરવાની છે કે હું પાંજરામાંનું એક પ્રાણી છું. અને આ રીતે આપણે કલ્પના કરી અને નીચેના વાક્યને પૂરા કરવાના છે. તો પહેલું છે કે હું ડરું છું. શું કહે છે? હું ડરું છું. જ્યારે? ક્યારે ડરું છું? તો કે રિંગ માસ્ટર મારી સામે ચાબુક ઉગામે છે. એટલે કે ખેલ મનોરંજનનો જે માસ્ટર છે એ માસ્ટર શું કરે છે, મને ચાબુક જ્યારે મારા ઉપર મારવા ઉગામે છે ત્યારે હું ડરું છું. બીજું શું કહે છે, હું ઈચ્છું છું કે, શું ઈચ્છો છો તમે? જેલમાં ગયા તમે કલ્પના કરો કે પાંજરામાં બંધ હોય પછી તમારી શું ઈચ્છા થાય? તો સૌથી પહેલાં તો આપણી બહાર નીકળવાની ઈચ્છા થશે. તો હું ઈચ્છું છું કે હું આ કેદમાંથી જલ્દી મુક્ત થાઉં. આવી આપણે ઈચ્છા રાખીએ છીએ. આ વાક્ય તમારે પૂર્ણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં ચોપડીમાં જે જગ્યા આપેલી છે તે જવાબો ચોપડીમાં જ લખવાના છે. પણ જે પ્રશ્નોના જવાબ માટે ચોપડીમાં જગ્યા નથી પુસ્તકમાં, તો એ જવાબો તમારે નોટબુકમાં લખવાના છે. ત્રીજું છે, હું દુઃખી હોઉં છું. ક્યારે દુઃખી થાવ છો તમે? અત્યારે તમે પાંજરામાં છો તો ક્યારે દુઃખી થશો? તો કે બહારની દુનિયા બીજાને બહાર ફરતા જોઈને તમારા મનમાં દુઃખ થશે. તો આનો જવાબ છે કે હું દુઃખી હોઉં છું જ્યારે મારા મિત્રો મને યાદ આવે છે. ચાર, ચોથું છે, જો મને તક મળે તો હું શું કરશો? તમને તક મળે તો શું કરશો? પાંજરું ખુલ્લું થઈ જાય તો આપણે વિચારીએ છીએ કે રિંગ ત્યાં આપણો માસ્ટર ના હોય માલિક, તો શું કરીશું? તો જો મને તક મળે તો હું પાંજરું છોડીને જંગલમાં નાસી જાઉં. જો કેવા કેવા વિચારો આવે છે. આગળ, મને તે જરાય પસંદ નથી જ્યારે, જવાબ આવશે, લોકો મને ખીજવે છે. આપણે જે છીએ આપણને કોઈ ખીજવે તો આપણને મનમાં દુઃખ થાય? આપણને દુઃખ થાય? આપણે જરા પણ પસંદ આવે આપણને બીજા કોઈ લોકો ખીજવે તો આપણને પસંદ આવે? ના આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે પોતાની
બીજા કોઈ પાંજરામાંના એક પ્રાણીની જગ્યાએ આપણી પોતે આપણી પોતાની જાતને મૂકીને વિચાર કરવાનો છે કે જે પ્રાણી સાથે થાય છે એવું આપણી સાથે આપણી જગ્યા પર હોય તો આપણા મનમાં કેવી કેવા વિચારો આવે છે. તો આ બધા જ વાક્યો તમારે તમારી પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ પેજ નંબર 20 ઉપર જઈશું અને પેજ નંબર 20નો આપણે અભ્યાસ કરીશું. પેજ નંબર 20 ઉપર શું તમે જાણો છો? તો વિદ્યાર્થી મિત્રો આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે. તમે જોતા હશો, તમે પણ કેટલાક સાપ જોયા છે પ્રાણી સંગ્રહાલયમાં અથવા તો બીજી ક્યાં પણ તમે સાપ જોયા છો. તો આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે, તેમાંથી માત્ર 4 પ્રકારના જ સાપ ઝેરી હોય છે. કયા કયા 4 સાપ? તો જેનું અહીંયા નામ આપવામાં આવ્યું છે અને તેના ચિત્રો પણ આપવામાં આવે છે. પહેલું છે કોબ્રા, કે જેને આપણે નાગ કહીશું, જે તમે આકૃતિમાં જોઈ શકશો નાગ લખ્યું છે. બીજું છે કાળોત્રો, જો આ બાજુ પણ આમાં છે કાળોત્રો સાપ. પછી છે રસેલ વાઇપર, જેને ખડ ચિતળ કહેવામાં આવે છે. ત્રીજું નામ શું છે? રસેલ વાઇપર, જેને ખડ ચિતળ. અને ચોથું છે સો સ્કેલ વાઇપર, એટલે કે ફુરસા. આમાં જે 4 પ્રકારના સાપ છે, આપણા દેશમાં ઘણા જ સાપ છે, એ ઘણા સાપોમાંથી આ માત્ર 4 જ પ્રકારના સાપ એવા છે કે જે સાપ ઝેરી છે. અને આ 4 સાપ જે ચિત્ર આપવામાં આવ્યું છે અને એની નીચે એના નામ પણ લખેલા છે. પેલું છે નાગ, ખડ ચિતળ, કાળત્રો અને ફુરસાપ. આ 4 પ્રકારના સાપ એ ખૂબ જ ઝેરી સાપ હોય છે. વિદ્યાર્થી મિત્રો આ ચિત્રો જોવા, એ ચિત્રો પછી તમે સાપને ઓળખી શકો છો. હવે સાપ વિશે માહિતી આપવામાં આવે છે કે સાપને 2 પોલા દાંત હોય છે. કેટલા દાંત હોય છે? 2. કેવા? પોલા દાંત હોય છે. જ્યારે એ કરડે છે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે. જ્યારે આ 4 ઝેરી સાપ કોઈ ડંખ મારે છે ત્યારે શું કરે છે? તો એનું ઝેર ક્યાંથી પ્રસરે છે આપણા શરીરમાં? તો એના દાંત દ્વારા માણસના શરીરમાં આ ઝેર પ્રવેશતું હોય છે. સાપના કરડ્યા પછી બચવા માટેની દવા હોય છે. દવા તો હોય છે, કઈ? કે સાપના ઝેરમાંથી આ દવા બનાવવામાં આવે છે અને મોટે ભાગે તે દવા સરકારી દવાખાનામાં મળે છે. ઝેર ઝેરને મારી શકે એવું કહેવામાં આવે છે. તો કે આ સાપ જે ઝેર છે આ સાપને કરડ્યા પછી જો બચવું હોય તો એના માટેની દવા તો છે, પણ એ કિસ્સામાંથી કે સાપના ઝેરમાંથી જ આ દવા બનાવવામાં આવે છે. અને તે ક્યાં મળે છે? તો મોટે ભાગે સરકારી હોસ્પિટલ એટલે કે સરકારી દવાખાનાઓમાં આ દવાઓ મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 4 પ્રકારના જે સાપ છે એ 4 પ્રકારના સાપને યાદ રાખવાના છે અને જે આ 4 પ્રકારના સાપ છે એ ખૂબ જ ઝેરી સાપ હોય છે. આગળ લખવાની જે પ્રવૃત્તિ છે એ તમારે તમારી નોટ પુસ્તક પાઠ્યપુસ્તકમાં જ આ લખવાનું છે. જવાબ ધ્યાનપૂર્વક સાંભળવાનો છે. તો અહીંયા પ્રશ્ન છે કે મદારીની જેમ બીજા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે, એટલે કે જે રીતે મદારી સાપ દ્વારા બિન વગાડીને નચવે છે અને પોતાના જીવનનું ગુજરાન કરે છે, એ જ રીતે મદારીની જેમ બીજા કયા લોકો છે જે પ્રાણીઓ પર નિર્ભર રહી અને પોતાનું ગુજરાન જીવન ચલાવે છે? તો જવાબમાં લખશું તો કે મદારીની જેમ વાંદરા માંકડાને નચાવવાવાળા, રીંછને નચાવવાવાળા, દૂધ વેચવાવાળા, ઘોડાગાડીવાળા, ઊંટગાડીવાળા, ગધેડા રાખનાર આ વગેરે લોકો પોતાના ગુજરાન માટે શું કરે છે? તો કે પ્રાણીઓ ઉપર નિર્ભર રહે છે, એટલે કે પ્રાણીઓનો ઉપયોગ કરી અને પોતાના જીવનનું ગુજરાન ચલાવે છે. આગળ છે સર્વેક્ષણ, જે લોકો પ્રાણીઓ રાખે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સર્વેક્ષણ કરવાનું છે કે તમારી આસપાસ જે લોકો પ્રાણીઓ રાખે છે એના વિશેનું. તો અહીંયા તમારા આસપાસના વિસ્તારમાં કેટલાક લોકો સાથે વાત કરો કે જેઓ એક કે તેથી વધારે પ્રાણીઓ તેમના જીવન નિર્વાહ માટે રાખે છે.
એટલે કે તમે જ્યાં રહો છો અને તમારી આસપાસના વિસ્તારમાં જે લોકો રહે છે એ લોકોની તમારે શું કરવાની છે, મુલાકાત લેવાની છે અને તેમને મળી અને તેઓ એક કે તેથી વધારે પ્રાણીઓ તેમના જીવન જીવવા માટે રાખે છે. ઉદાહરણ તરીકે ઘોડા ગાડી માટે ઘોડા, દૂધ માટે ગાય, ઈંડા માટે મરઘી વગેરે. આ જ રીતે તમારે શું કરવાનું છે, તે પ્રાણીઓ વિશે તમારા આસપાસના વિસ્તારમાં લોકો સાથે જઈ અને આ માહિતી તમારે લેવાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આગળ છે એ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો એ તમારે તમારી જાતે સર્વેક્ષણ કરીને લખવાના છે. હું અહીંયા જવાબ કહીશ પણ તમારે તમારી જાતે પણ સર્વેક્ષણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે કે તેઓ જે પ્રાણીઓ રાખે છે તેમના નામ આપો, એટલે કે તમે તમારા વિસ્તારના કેટલાક લોકો સાથે વાત કરો અને પૂછો તેઓ કયા કયા પ્રાણીઓ રાખે છે, એ પ્રાણીઓના નામ લખવાના છે. તો પ્રાણીઓના નામ તો કે તેઓ ગાય, ભેંસ, બળદ, ઊંટ, બકરી વગેરે રાખે છે. બીજું છે કેટલા પ્રાણીઓ છે, તો તે તમે જે લોકોની મુલાકાત લીધી છે, જે લોકો જોડે વાત કરી છે, કેટલા પ્રાણીઓ છે, 8 છે, 9 છે, 10 છે, 15 છે, 20 છે. તો જેટલા પ્રાણીઓ હોય એ પ્રાણીઓના કુલ 9 પ્રાણીઓ હોય તો 9 પ્રાણીઓ રાખેલ છે, 10 હોય તો 10 પ્રાણીઓ રાખેલ છે. જેટલા પણ પ્રાણીઓ રાખેલ છે એટલા પ્રાણીઓ શું કરવાનું છે, તમારે ત્યાં સંખ્યા લખવાની છે. આગળ છે તે પ્રાણીઓ માટે કોઈ અલગ જગ્યા છે, પ્રાણીઓ માટે કોઈ અલગ જગ્યા છે, તો તેના માટે તમારે એમને પૂછી જવાનું છે કે તમે જેટલા પ્રાણીઓ રાખો છો એ પ્રાણીઓને રહેવા માટેની શું વ્યવસ્થા છે. તો એ રહેવા માટેની વ્યવસ્થામાં તમે લખી શકો છો કે હા પ્રાણીઓ માટે અલગ જગ્યા છે. તેમના માટે શું કરવામાં આવે છે કે પ્રાણીઓ માટે અલગ વાડા બનાવવામાં આવે બનાવેલા છે. તો આ જે પ્રશ્નોના જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને ફરજિયાત લખવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સર્વેક્ષણના વધારે જે પ્રશ્નો આપેલા છે પાન નંબર 21 ઉપર, તો એ પાન નંબર 21 પરના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે સર્વેક્ષણ કરવા જ્યાં છે તો આગળનો પ્રશ્ન છે તેની સંભાળ કોણ રાખે છે, એટલે કે જેટલા પણ પ્રાણીઓ રાખવામાં આવ્યા છે એ પ્રાણીઓની સંભાળ કોણ રાખે છે. તો કે તેની સંભાળ કાં તો ઘરના પોતાના સભ્યો જ રાખતા હોય છે અથવા તો કોઈ માણસને પણ તેમણે રાખ્યો હોય છે. તેની સંભાળ તેના માલિકનું જે નામ હોય તે તમારે નામ લખવાનું છે. આગળનો પ્રશ્ન છે તે પ્રાણીઓ શું ખાય છે, એટલે કે જે પણ પ્રાણીઓ રાખવામાં આવ્યા છે એ પ્રાણીઓ ખોરાક માટે શું ખાય છે. તો કે તે પ્રાણીઓ ઘાસ, ભૂસું, લીલો ચારો, દાણ અને અનાજ ખાય છે. આનાથી વિદ્યાર્થી મિત્રો આના સિવાય પણ તમે થોડા વધારે પ્રશ્નો બનાવો અને ચર્ચા કરો. આગળ એક પ્રશ્ન આપણે લઈશું, શું પ્રાણીઓ ક્યારેય બીમાર પડે છે, પ્રાણીઓ ક્યારેય બીમાર પડે છે, પ્રાણીઓ બીમાર તો તે વખતે પાળનાર વ્યક્તિ શું કરે છે. યાને કે ક્યારે આપણે જે રીતે બીમાર પડીએ છીએ મનુષ્ય, તો પ્રાણીઓ પણ એ રીતે બીમાર પડતા હોય છે અને ત્યારે બીમાર પડે ત્યારે પાળનાર વ્યક્તિ શું કરે છે. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે હા, પ્રાણીઓ કોઈક વાર બીમાર પડે છે. પ્રાણીઓ બીમાર પડે તો પાળનાર વ્યક્તિ પશુઓના ડૉક્ટરને બોલાવી અને તેમનો ઈલાજ કરાવે છે. તો આ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. આગળ છે થોડા વધારે પ્રશ્ન બનાવો અને ચર્ચા કરો. આના સિવાય પણ તમે વધારે પ્રશ્નો બનાવી શકો છો, એમાં આપણે એક બે પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પ્રશ્ન છે કે તે પ્રાણીઓને દિવસમાં કેટલી વાર ખાવાનું આપવામાં આવે છે. આપણે એમને પ્રશ્ન પૂછવાનો છે કે દિવસમાં તમે પ્રાણીઓને કેટલી વખત ખાવાનું આપો છો. તો તે જે જવાબ કહે છે 2, 3, 4 જે જવાબ કહે છે લખવાનું છે કે તે પ્રાણીઓને દિવસમાં 3 વાર ખાવાનું આપવામાં આવે છે. બીજું, આ પ્રાણીઓમાં કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, તેમણે જે પણ પ્રાણીઓ પાળ્યા છે એમાંથી કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે,
તો લખવાનું છે કે પ્રાણીઓમાં ગાય, ભેંસ, બકરી વગેરે બચ્ચાને જન્મ આપે છે. બીજું તો કે આ પ્રાણીઓની સંભાળ કેવી રીતે રાખવામાં આવે છે, તમે તમારે એના પ્રશ્ન પૂછવાનો છે કે પ્રાણીઓની સંભાળ કેવી રીતે રાખો છો. તો કે જવાબમાં જે કહે તે લખવાનું છે, આપણે આ રીતે જવાબ લખીશું. તો કે પ્રાણીઓની સંભાળ ખૂબ જ સારી રીતે કાળજી લે છે. પ્રાણીઓને શિયાળામાં અને ચોમાસામાં છાપરા નીચે તથા ઉનાળામાં ખુલ્લામાં ઝાડ નીચે રાખવામાં આવે છે. તેમને દરરોજ નવડાવવામાં આવે છે અને તેમના મળમૂત્રને દિવસમાં 2-3 વાર ત્યાંથી ઉપાડી લેવામાં આવે છે અને તેમના રહેવાની જે જગ્યા છે એને સ્વચ્છ રાખવામાં આવે છે. તેમને સમયસર પાણી અને પૂરતો ખોરાક પણ આપવામાં આવે છે. આ રીતે પ્રાણીઓની સંભાળ રાખવામાં આવે છે. હવે આગળનો પ્રશ્ન છે કે તમારા પ્રોજેક્ટ પર અહેવાલ બનાવો અને વર્ગમાં તેનું વાંચન કરો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ સર્વેક્ષણના આધારે તમે જે પણ તમારા વિસ્તારમાં રહેતા જે લોકો સાથે ચર્ચા કરી છે કે એમના જીવન નિર્વાહ, પ્રાણીઓના જીવન નિર્વાહ વિશે આગળના જેટલા પણ પ્રશ્નો છે એની માહિતી મેળવી છે, એ માહિતીનો શું બનાવવાનું છે, તમારે એક પ્રોજેક્ટ તરીકે એક અહેવાલ બનાવવાનો છે. એટલે કે એક પેજમાં દરેકનો અહેવાલ લખવાનો છે, એક પેજમાં અહેવાલ લખવાનો છે અને તેનું આપણે શું કરવાનું છે, વર્ગમાં વાંચન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમને જે પણ કંઈ આ પ્રશ્નોના જવાબ કયા છે એ પ્રશ્નોના જવાબ મુજબ અથવા તો તમે તમારી જાતે આસપાસના વિસ્તારમાં કેટલાક લોકો સાથે વાતચીત કરી અને આ પ્રશ્નોના જવાબ મેળવી અને તેના ઉપરથી તમારે શું કરવાનું છે, એક અહેવાલ તૈયાર કરવાનો છે. અને એ અહેવાલ, આ જે અહેવાલ છે એ તમારે તમારા ગૃહ કાર્યમાં, અહેવાલ તમારે ગૃહ કાર્યમાં લખવાનું છે અને સબમિટ કરાવવાનું છે. જેટલા પણ પ્રશ્નોના જવાબ વિશે આપણે ચર્ચા કરી છે એ પ્રશ્નોના આધારે તમારે લોકોની મુલાકાત લઈ અને એમને પ્રશ્નો પૂછવાના છે અને એ જ રીતે તમારે આ અહેવાલ પ્રશ્નોના જવાબના આધારે અહેવાલ તૈયાર કરવાનો રહેશે અને એ તમારે ફરજિયાત બધા અહેવાલ તૈયાર લખવાનો છે અને સબમિટ કરવાનો છે. હવે આગળ પ્રવૃત્તિ છે, સાપની પૂતળી એને કે પપેટ બનાવો. તો શું કહે છે કે પહેલાં કહે છે કે એક જૂના મોજાની જોડી લો. મોજા તો બધા જોયા છે કે તમે જે મોજા પહેરો છો તે મોજાને જોડી લેવાની છે. ત્યારબાદ એક તમારા હાથમાં પહેરો, એટલે કે એક મોજાને શું કરવાનું છે, તમારા હાથમાં પહેરવાનું છે. તમે જોશો અહીંયા ચિત્ર આપ્યું છે. હવે જૂના મોજા લેવાના છે અને એમાંથી તમારે શું કરવાનું છે, એક મોજાને તમારા હાથમાં પહેરી દેવાનું છે. હવે આગળ આંખો માટે તેના બટન અથવા ચાંદલો લગાવો. એની સાપ જેવી આંખો બનાવવાની છે તેના માટે તમે બટન પણ લગાવી શકો છો અથવા કોઈ કલરનું ચાંદલો પણ લગાવી શકો છો. હવે આગળ જીભ બનાવવા લાલ રંગના કાગળની પટ્ટી કાપો. લાલ રંગનું કાગળ લેવાનું છે અને પટ્ટી કાપવાની છે. શાના માટે? તો કે જીભ બનાવવા. અને આને શું કરવાનું છે, તો કે ત્યાં બનાવેલી જગ્યા પર લગાવો. જે જગ્યા બતાવી છે આકૃતિમાં, અંગૂઠા અને આંગળીની જે જગ્યા છે તે જગ્યાની વચ્ચે તમારે લગાવવાની છે. કાગળની બીજી બાજુ વી આકાર કાપો. એટલે કે જો પટ્ટી કાપી છે બરાબર, પટ્ટી કાપી અને આપણે અંગૂઠા અને આંગળીની જે વચ્ચે જગ્યા પડી છે એ જગ્યા વચ્ચે લગાવવાનું છે અને તેની એક બાજુ છે એ બાજુ પર શું કરવાનું છે કે વી આકારે કાપવાનો છે. આ રીતે તમે તમારો સાપ તૈયાર. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આ સાપથી તમે અને આ હવે તમે આ પૂતળીથી રમી શકો છો. તો આ શું થયું, સાપની પૂતળી. આપણે શું શીખ્યા વિદ્યાર્થી મિત્રો આ બાદમાં, તો કે સરકારે કાયદો બનાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકશે નહીં. તમે આ કાયદા વિશે શું વિચારો છો, તમારા જવાબ માટે કારણો આપો અને તમારા પોતાના શબ્દોમાં લખવાનું છે કે સરકારે જે કાયદો બનાવ્યો છે એ કાયદા વિશે તમારા વિચારો શું છે. એ વિચારોને તમારે લખવાના છે. કેવા? તો તે તમારે તમારા શબ્દોમાં આ વિચારો લખવાના રહેશે. સરકારે જે પણ કાયદો બનાવ્યો છે કે જંગલી પ્રાણીઓને પકડવા નહીં, તેમજ તેમની પાસે રાખવા નહીં, અને લોકો જે જંગલી પ્રાણીઓને મારી નાખે છે અને તેમના જે અંગો વેચે છે એના ઉપર સરકારે શું કરે છે, પ્રતિબંધ લાવે છે.
તો સરકારે બનાવેલો કાયદો ખરેખર સાચો, યોગ્ય અને પ્રાણીઓના હિતમાં છે. આ કાયદા મુજબ મદારી કે કોઈપણ વ્યક્તિ સાપને કે કોઈપણ જંગલી પ્રાણીને પકડી અથવા પાસે રાખી શકે નહીં. આ કાયદો વાઘ, સિંહ, ચિત્તો, રીંછ, હાથી જેવા જંગલી પ્રાણીઓ માટે છે અને આ કાયદો ગાય, ભેંસ, બળદ, ઘોડા, ગધેડા, ઊંટ અને બકરી જેવા પાલતુ પ્રાણીઓ માટે લાગુ પડતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ પાર્ટ 2 સાપ અને મદારી વિશે આપણે આ વિડીયોમાં અભ્યાસ કર્યો છે, આ વિડીયોને આપ સૌ વિદ્યાર્થીઓએ ધ્યાનથી જોવાનું છે અને સમજવાનું છે કે મદારી જે લોકો છે પોતાના જીવનનું ગુજરાન કઈ રીતે ચલાવતા હતા એ આર્યનાથના દાદા રોશનનાથજીએ એક વાર્તા દ્વારા આપણને જણાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાપ અને મદારી વિશેની આપણે વાર્તા શીખ્યા. તો સાપ જે છે એ સાપ સરીસૃપ વર્ગનું પ્રાણી છે અને મદારી સાપને પકડે છે, તેને પાડે છે, વાંસની ટોપલીમાં લઈ એક ગામથી બીજે ગામ ફરી લોકોને સાપના ખેલ બતાવે છે અને મદારી બિન વગાડી સાપને નચાવે છે. મદારી શું કરે છે, સાપનો ખેલ જોઈ અને લોકો તેમને પૈસાને અનાજ આપે છે અને વળી મદારી ઔષધિઓ વેચી પૈસા મેળવી પોતાનું ગુજરાન પણ ચલાવે છે. મદારી માટે સાપ એ શું છે, તો કે તેમનો ખજાનો છે, પરંતુ તેઓ સાપને એક પેઢીથી બીજી પેઢીને આપતા હતા. આમ તેમના જીવનમાં સાપનું ખૂબ જ મહત્ત્વ હતું. પોતાની દીકરીના લગ્નમાં પણ તેઓ સાપને ભેટ આપતા હતા, પરંતુ સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમની પાસે નહીં રાખવાનો જે કાયદો બનાવ્યો છે, આથી મદારી સાપનો અને સરકસવાળા જંગલી પ્રાણીઓનો ખેલ બતાવી શકે નહીં અને આ કાયદાથી તેમને તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થયું છે અને ઘણા મદારી લોકોને પોતાનો વ્યવસાય છોડી દેવો પડે છે. આ સિવાય આપણે એ પણ જોયું કે સાપ એ ખેડૂતોનો મિત્ર ગણાય છે. ચાર પ્રકારના સાપ વિશે જોયું કે ચાર પ્રકારના કયા સાપ ઝેરી હોય છે એના વિશે જોયું, બરાબર કઈ રીતે સાપ કરડે છે ને એની દવાનો પણ વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે જે સાપ અને મદારી વિશે શીખ્યા, વિડીયોને ધ્યાનપૂર્વક જોવાનો છે અને તેને સમજવાનું છે. ના સમજ પડે તો તમે કંઈ પણ પૂછી શકો છો અને પાઠમાં જે પણ પ્રશ્નો ફિલઅપ કરવાના છે પાઠ્યપુસ્તકમાં જે જગ્યા આપેલી છે તો જગ્યા આપેલી છે તો તેના જવાબ ત્યાં જ લખવાના છે અને જે પ્રશ્નોના જવાબમાં જગ્યા નથી એ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. જેટલા પણ પ્રશ્નોના જવાબ છે પાઠ્યપુસ્તકમાં એ પાઠ્યપુસ્તકના જવાબ મેં વિડીયોમાં તમને જણાવેલા છે, તો વિડીયોને ધ્યાનથી સાંભળી અને તેના જવાબ તમારે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણો આ પાઠ પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.